રાજ્યમાં વરસાદનો ફરી એક રાઉન્ડ આવવાની શક્યતા. આગામી 5 દિવસ અમરેલી, ગીર સોમનાથ, નવસારી તેમજ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના. તો સરદાર સરોવર જળાશયમાં સંગ્રહ શક્તિના 94% વધારે પાણીનો સંગ્રહ. સૌરાષ્ટ્રના ખાલી રહેલ ડેમોમાં સૌની યોજના અંતર્ગત છોડાઈ રહ્યું છે પાણી. મચ્છુ 2 ડેમથી પાણી પંપિંગ કરીને જામનગરના સસોઈ ડેમમાં ઠલવાવવામાં આવ્યું. કૃષિમંત્રીએ નર્મદાના નવા નીરના કર્યા વધામણા. શહેરીજનોમાં આનંદની લાગણી. પાટડીના હિંમતપુરામાં ઘેટામાં જોવા મળ્યો શંકાસ્પદ લંપી વાયરસ. શંકાસ્પદ લંપી વાયરસને કારણે 40થી વધુ ઘેટાના મોત. પશુ વિભાગ દ્વારા ગામમાં ઘેટાઓનું કરાયું રસીકરણ. મૃત ઘેટાઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાયા. મહેસાણા જિલ્લાના શક્તિપીઠ બહુચરાજી મંદિરને લઈને લેવાયો ઐતિહાસિક નિર્ણય. મંદિર પરિસરને બી કેટેગરીમાંથી એ કેટેગરીમાં કરાશે રૂપાંતરિત. અંબાજી મંદિરની પેટર્નથી ડેવલપ કરવા માટે માસ્ટર પ્લાન કરાશે તૈયાર. તો શિખરની ઊંચાઈ 56 ફૂટ કરવાનો લેવાયો નિર્ણય. અંબાજી મંદિર તરફ જતા માર્ગો પર ભાદરવી મહામેળાની શાનદાર જમાવટ. જય અંબેના પ્રચંડ જયઘોષ સાથે માના દરબારમાં ભક્તોનું ઘોડાપૂર. વૃદ્ધો, અશક્તો અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા. માઈ ભક્તો માટે આરામની વ્યવસ્થા સહિત વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ. હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત. બંને દેશો વચ્ચે 7 સમજૂતીઓ પર થયા હસ્તાક્ષર. કુશિયારા નદીના પાણીની વહેંચણી તેમજ પ્રસાર ભારતી અને બાંગ્લાદેશ વચ્ચે ટેલિવિઝન પ્રસારણ સહિત કનેક્ટિવિટી ક્ષેત્રે સમજૂતીઓ સામેલ. બાંગ્લાદેશ અને ભારતના પ્રધાનમંત્રીઓ વચ્ચે સુરક્ષા સહયોગ સહિત અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ અંગે થઈ ચર્ચા. આતંકવાદ અને કટ્ટરવાદ વિરુદ્ધ સહયોગ પર બંને દેશોએ આપ્યો ભાર. પ્રધાનમંત્રી આવનારા 25 વર્ષોમાં બંને દેશોના સંબંધો નવી ઊંચાઈ પ્રાપ્ત કરે તે અંગે વ્યક્ત કર્યો આશાવાદ. દિલ્હી એક્સાઇઝ નીતિમાં કથિત કૌભાંડ મામલે ઈડીની મોટી કાર્યવાહી. 30થી વધુ જગ્યાએ ઈડીના દરોડા. દિલ્હી, મુંબઈ, ચંદીગઢ, બેંગલુરુ, લખનૌમાં ઈડીના દરોડા. હૈદરાબાદ અને ગુરુગ્રામમાં પણ ચાલી રહી છે તપાસ. એશિયા કપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મહત્વનો મુકાબલો. સાંજે 7:30 કલાકેથી શરૂ થશે મેચ. ભારત આજે હારે તો ફાઇનલની રેસમાંથી થઈ શકે છે બહાર.